દેશભરના તમામ મંદિરોમાં સફાઈ અભિયાન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સૂર્યનારાયણ મંદિર ખાતે સફાઈ કરવા પહોંચ્યા હતા. આ મંદિર સફાઈ દરમિયાન વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા પોતાની કેટલીક રજૂઆતો મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે કરવામાં આવી હતી. મંદિર સફાઈ દરમિયાન વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા પોતાની કેટલીક રજૂઆતો મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લને કરવામાં આવી હતી. SSGના નર્સિંગ સ્ટાફમાં છેલ્લા કેટલાય સમયથી પ્રમોશન આપવામાં નથી આવ્યા. લાયકાત હોવા છતાંય પ્રમોશન નહીં થતાં કર્મચારીઓ નારાજ ચાલી રહ્યા છે. આ સાથે નર્સિંગ સ્ટાફની ખાલી જગ્યાઓ પણ ભરવામાં નથી આવી. આવી કેટલીક રજૂઆતો માટે નર્સિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા બાલકૃષ્ણ શુક્લની રજૂઆત કરવાનો સમય માંગતા આજે નર્સિંગ સ્ટાફના આગેવાનોને મળવા માટે બોલાવ્યા હતા અને તેઓની રજૂઆત સાંભળીને સરકારમાં તેઓની માંગણીઓ પહોંચાડવાની બાહેધરી આપી હતી. નમસ્કાર, અમે SSG હોસ્પિટલના નર્સિંગ પરિવારના ગ્રુપ વતીથી આવ્યા હતા. અત્રે રામ મંદિરની આપણી પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એ પણ અમારા માટે એક સદભાગ્યની વાત છે. હોસ્પિટલમાં ક્લિનલીનેસથી માંડીને હોસ્પિટલ પણ એક દર્દીઓનું મંદિર જ કહેવાય, એ અમારું મેઇન ઇન્ટેન્શન છે. સાથે સાથે અમારા નર્સિંગ વિભાગના પ્રમોશનો અટકી ગયા છે છેલ્લા 1-1.5 વર્ષથી, અને ઘણી બધી બાબતોમાં જે અમારા વિભાગીય પ્રશ્નો છે એમાં સાહેબની મદદ માટે થઈને રજૂઆત કરવા હતા કે આપ સાહેબ તરફથી જો આ કંઈક અમને મદદ મળે તો એ થોડું આગળ વધી શકે અને જે જગ્યાઓ ખાલી છે ઘણા વર્ષોથી એ થોડી ભરાઈ જાય એની રજૂઆત કરવા માટે. તો સાહેબે અમને પોઝિટિવલી સાંભળ્યા અને એવું કીધું કે એ બાબતમાં હું રજૂઆત કરીશ. અને આ માટે અમે અગાઉ પણ ગાંધીનગરમાં સાહેબના ઓફિસમાં મળી ચૂક્યા હતા અને આજે યુગાનુયોગ આ કાર્યક્રમની અમને જાણ હતી અને એમને કીધું કે અહીં આવી જાઓ તો આપણે મળી અને ચર્ચા કરી લઈશું. એટલે અમે આ બાબતમાં થઈને આવી ગયા અમારું પ્રતિનિધિમંડળ સાથે કમલેશભાઈ, હિતેશભાઈ બધા સાથે રજૂઆત કરી. સાહેબ, મુખ્ય પ્રશ્નોમાં એવા છે કે અમારા નર્સિંગમાં પ્રમોશનો બહુ અટકી ગયા છે. છેલ્લા SSG હોસ્પિટલમાં હેડ નર્સ અને મેટ્રન એટલે કે આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડની જગ્યાઓ કહેવાય, એ મેઇન સુપરવાઇઝરી કેડરની જગ્યાઓ કહેવાય, એ ઘણા લગભગ છેલ્લા 1.5 વર્ષથી ખાલી છે, ભરાતી નથી. અને એના માટે થઈને શું છે કે નીચેવાળી કેડરને બધાને આગળ આવવાની તકો અટકી ગઈ છે, પ્રમોશનો અટકી ગયા છે. એટલે કોઈ પણ કેડરના હવે નવી ભરતી પણ હમણાં થવાની કોઈ પ્રક્રિયા છે થતી નથી, કારણ કે હમણાં જગ્યાઓ બીજી પણ ખાલી થઈ રહી છે. એટલે એ બાબતમાં થઈને જો મૂળભૂત જગ્યાઓથી શરૂઆત થાય તો પ્રમોશન અમને પણ મળી શકે, એ ખાસ અમારી રજૂઆત હતી. હું દીપકમલ વ્યાસ, એક્સ નર્સ પ્રેસિડેન્ટ ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત બ્રાન્ચ.